શું ખરાબ કહેશો, પણ તમે આ કહ્યું એટલે પહેલાં મને એવું લાગ્યું કે હું નો આ મને હવે કહેશે તો હું પકડાઈ ગઈ હવે. પણ પછી એકચ્યુઅલી હું બસ હવે કે ધ ફ્લો તમે જે કરવાનું કહ્યું એટલે મજા આવી આવું કરવું, અને સ્પોન્ટેનિયસ હતું એટલે કંઈ ડિસાઇડ નહોતું, પણ ખાલી કેરેક્ટર કયું હતું એટલે એ પ્રમાણે બોલવામાં મજા આવે. ઘણી મજા આવે ને એવું લાગ્યું કે હજી રામની સાથે કોઈ વાત નહીં. બે વસ્તુ છે કે આપણે લખાયા વગર આ નાટક જોયું, કોઈ નાટક લખ્યું હોત તો એવું બની શકે કે એક વ્યક્તિ લખતી હોય એટલે આ પાત્રની ભાષા અને આ પાત્રની ભાષા એક સરખી આવે. એમણે જે પેલી આંખો દે જોવાની વાત એવું બધું કર્યું એવી રીતે આ બેન પણ કંઈક સામા એવા જ જવાબો આપે જે તમે એવો જવાબ આપી શકશો. એમણે જે કહેવું ને કે આંખો દે જોવાને હું જોવું નથી કરતો, આ જે આપણે એમણે જોયું છે ઇમ્પ્રોવાઇઝેશન નામની ગેમ કહેવાય છે આપણે નાટકના શિક્ષણમાં, અને એમાં ખાસ કરીને એ આપણે ધ્યાન રાખવાનું છે કે આ વ્યક્તિ કઈ ભાષા બોલે છે, કે કયા શબ્દો વાપરે છે, અને આ વ્યક્તિ કઈ ભાષા બોલે છે, કેવા શબ્દો વાપરે છે, અને એ આપણે મનમાં વિચારી રાખવાનું કે આ રીતે પાત્રો જુદા બને છે, જુદા થઈ શકે. અને એમણે કહ્યું સ્પોન્ટેનિયસ તાત્કાલિક કહેવાનું હોવાને કારણે વિચારવાનો સમય નથી રહેતો એટલે એટલો ભેળ એમાં ઓછો આવે, એટલી એક્ઝેટરેશન ઓછો આવે છે, અને એ જે સ્વાભાવિક રીતે જે રીતે વાત કરતા હોય એ રીતે વાત કરતા હોવાથી ભલે પાત્ર રૂપે પણ એ વ્યક્તિ જે ભાષા બોલે છે એ ભાષા આપણે કાનથી બરાબર સાંભળવી જોઈએ. એટલે પહેલું ઘરલેસન એ છે કે આપણે ઘરે જઈએ ત્યારે આજુબાજુ કાન રાખવાનું કે કોણ કઈ રીતે બોલે, આ કઈ રીતે બોલે, આ કઈ રીતે બોલે, અને મગજમાં એને નોંધ કરવાની કે આ આવી રીતે બોલવાનું, આ રીતે પાત્ર બનાવવાનું તો આ રીતે કરવાનું. દાખલા તરીકે આ દાખલો ઘણી વાર આપતો હતો કે એક બસ સ્ટોપ પાસે ત્રણ છોકરીઓ ઊભી હોય, સોરી તમારે બેસી હોય તમે છોકરી, તો ત્રણ છોકરીઓ આવે ઊભી, હેલો તમને દીકરી હતી, ત્રણ વોલન્ટિયર ફિમેલ વોલન્ટિયર આવો તમે આવો 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 પંતરણ પાટલી નો કોઈ ત્રણ કન્યાઓ ઉભી છે એક બસ સ્ટોપ પાસે, અને આપણે અપેક્ષા એ રાખીએ કે એમને એક જણ સવાલ પૂછે કે બેન બસ આવી ગઈ, બસ વિશે કોઈ સવાલ પૂછે એના જવાબ ભલે એક જ વસ્તુની કહેવાની હોય કે ઘણા વખતે અમે રાહ જોઈએ છીએ હજી બસ આવી નથી, પણ આ લોકો પોતાની નેટિવ શૈલીમાં કયા શબ્દોમાં એ કહે છે એ આપણે સાંભળીએ. તો કોણ પૂછશે? મોટા સાહેબ જપ્ત થઈ ગયું બસ
સોનું બીજું માઈક પર છે, બીજું માઈક છે, બીજું છે. રોપ્યું અને એમાંથી જેમ ફૂટ્યા કરે પડદા
એવી રીતે તમે જ્યારે પાત્ર રજૂ કરો એના મોઢામાં જે શબ્દો મૂકો એ શબ્દો અનુસાર એ વાર્તા આગળ વધશે અને એ પાત્રનો વિકાસ થશે. કોઈને કંઈ સમજ પડી આપો સાહેબ? તમે બોલો ને. તમે મેં હમણાં શું કહ્યું? આપણી જ મનમાની તેમના પણ થોકી જરૂરી નથી.
પુષ્પબેન આપણા પણ સમયની નાજુકાઈ નહીં ઓળખીને નામનાને સ્થાન પડતા કર્યું અરે રે કોફી ઠંડી થવા આવી પણ ઠંડી કે ગરમ જીવનના અતીતને તો બદલાવાની નથી ને અરે હા બેન બધું જ રંગે સંગે પતી ગયું શરૂઆતમાં સુનંદાના પપ્પા થોડા નારાજ હતા પણ હવે બધું સારું છે છોરો આપણી ગેરહાજરીઓ નહીં પણ સારો ભણેલો છે સુનંદાને ખુશ લાગશે પુષ્પાબેને તો આત્મસંતોષ હા વૃષભ પણ તેની જાતે કોર્ટ મેનેજ કરીને આવી ગયો બધું ખર્ચો ઓછો બીજું શું રામલાલ કોફીના એક કપ સાથે સ્વાગત બગડતા પરંતુ કાળ મીઠા પર તો પૂછી ક્યાં પણ છે સમય જતાં શરીર જીર્ણ થાય અને આત્મા તો અજર પણ છે જીવનની ક્ષણે માળતા અને પ્રભુભક્તિમાં તલ્લીન એવા પુષ્પબેને ક્યારે હૃદયનો ભૂલો આવ્યો અને એકાએક રામલાલને એકલામ કરીને સ્વર્ગની યાત્રાએ સિધાવ્યો રામલાલના રૂઢિગત વિચારો નવા સમયના છોકરાઓ અને પુત્રવધુ સાથે બંધ બેસવાના થયા સુંદર તો 5 વર્ષ અમેરિકા જ હતી દીકરી ગોરમાં ધર્યો પણ સમય જતાં તેને પાડવું પડ્યો એટલે પહેલાં તો ફોન પછી તો ફોન પણ કરે કરે સમય બદલાય છે પરંતુ અહીં તો મનુષ્ય મત પણ મિત્રવત વૃષભને પણ વિદેશ જવાનો મોકો મળ્યો અને તે પણ પોતાના દૂસરા ખોટલા સાથે વિદેશ જવા પડી ગયો બસ જીવનની આ શિક્ષણ રામલાલને અંદર અંદરથી પોતી રહી જરૂર હતી ત્યાં સુધી આ કળિયુગના બાળકોએ સાથ આપ્યો અંદર પોતાના રસ્તે રામલાલ ઓ રામલાલ હરિલાનો અવાજ એક ઘંટ સમાન બની રામલાલે કાને અથડાવ્યો જીવનની એ જ લાચારી હરિલાલે પણ હતી રામલાલ આ કોફીના એકના એક કપમાં ઠરી ગયું ચાલ ઊભો થાય બીજી ગરમ કોફીનું એક પણ લઈ આવ્યું કોઈ કારણસર આપણે બરાબર સાંભળી નહીં શકે તો એમાં શું શું ખોટું છે એ આપણે વાત કરીએ કે જીવનની પળે પળે જ્યારે માણવા માટે બેઠો છું ત્યારે એવું લાગે જાણે મૃત્યુના આગોતરા જામીન લઈને બેઠો હો આ વાક્યની કંઈ જરૂર નથી અહીં ભૂતકાળે પછી છ ટક્કર મને એ સમજ નથી પડતી કે આ ટક્કરનું મહત્વ શું છે મેં જેટલી વાર્તાઓ મારા હું એક વાર્તાવાચકનું સંપાદન કર્યું છું ને તમને બધાને એનું એમાં વાર્તા લખવાનું આમંત્રણ આપીશ વિધિસર આપીશ પણ દરેક જ નવો લેખક આ બધું તો લગાચો લઈને આવે છે પણ પંક્ચ્યુએશનમાં પણ 3 ટક્કર અથવા 2 આશ્ચર્યવિરામ અથવા આશ્ચર્યવિરામ અને પ્રશ્ન અથવા 3 આશ્ચર્યવિરામ 2 પ્રશ્ન આ બધાની શું જરૂર છે તમે જે કહેવા માગો છો તે તમારા શબ્દોથી કહી શકો તો ઠીક છે નહીં તો આ બધા નગરામાં તો એમ થતું કારણ કે એ નગરા ખોટા છે એ દેવાળિયાપણ બતાવે છે કે તમારી પાસે કહેવાનું કંઈ નથી એટલે એ અવોઈડ પછી 5 તારા અંદર મૂક્યા છે શાને માટે કારગીલ હું ભૂતકાળ વાદળ પછી આ બધા શ્રમ અને તેમાં નવા વર્ષની ઉજવણી બસ આવી ઉજવણી કે છેલ્લે મારી પત્ની પુષ્પા મારા દીકરા ઋષભ સાથે કરેલી મારી દીકરી સુંદરતા તો હશે અમેરિકા 5 ટક્કર હા 5 ટક્કર હા બીજા 5 ટક્કર કદાચ અમેરિકા
મારા સિવાય બીજાના
બીજા હોવાના વિચારો આવે છે. લખવાની કે કોઈ પણ કલાની મજા એ છે, એનો આનંદ એ છે કે આપણી પાસે આ જે જગત છે આપણી ઉપર કરે છે, આપણે જેવી કોઈ પણ માણવા દેતી નથી આ દુનિયા, એના કારણે આપણા ઉપર વિપત્તિના જે ગોવર્ધન ભાવ પડે છે. એમાંથી આપણને જ્યારે લખતા હોઈએ ત્યારે આપણા મન સાથે એક સંધાન થાય છે, ઘણાને ફોન સાથે સંધાન થાય છે, એટલે આપણે જ્યારે લખવા બેસીએ ત્યારે આપણી જાત સાથે સંધાન થાય છે. અને આપણે કલાની કોઈ પણ વસ્તુ કરીએ કે ગીત ગાઈએ કે વાર્તા લખીએ કે ચિત્ર બનાવીએ ફિલ્મ બનાવીને અભિનય કરીએ, ત્યારે એટલો વખત આપણે આપણા ખોડિયામાંથી ડગલું એક બહાર મૂકીને આપણી જાતને જોતા હોઈએ છીએ, એટલું આપણું એક વેકેશન હોય. આપણે એટલી જગ્યામાં આપણે જાણે એક સુપર લાઈફ જીવતા હોઈએ, વધારાની જિંદગી જીવતા હોઈએ એવો આનંદ આપણને આવે છે, અને એ લખવાનો આનંદ છે. પછી એ આનંદ બીજાને પણ આવે એને વાંચીને તો એ ઘણું સારું, અને ના આવે તો 5%. એટલે ક્રિયા વિશેષણ અને વિશેષણ થોડી કેટલે વાત સોરી ક્રિયા વિશેષણ એટલે ઓળખ જાણે છે કોઈને ક્રિયા વિશેષણની ખબર છે? ક્રિયા વિશેષણ કોને કહેવાય કોને ખ્યાલ? દાખલો આપો ને. તરવું પણ સુંદર રીતે તરવું, એમાં સાહેબ તમે અમને બી કહો ને એ જો કઈ કેવું તમારે. હા તો પછી મને હું જયારે મને સાંભળવા આવતા હો અને પછી આ બેન મને સાંભળે તને તમને સાંભળે એ ગમે ને. હાજી અચ્છા અત્યારે એક્ઝામ્પલ શોધતા અને આની પહેલા 15 મિનિટ પહેલા એમને જે વાત કરતા હતા ત્યારે ત્યારે પણ એક્ઝામ્પલ શોધતા હતા. હાજી વાહ બહુ સરસ બહુ સરસ. હા બાજુ આવો બેનને પણ લેતા આવો. ખુરશી પડી છે તરવું પણ સુંદર રીતે તરવું, ઝડપી ચાલુ ઝડપથી ચાલુ ઝડપી ઝડપી ચાલુ ઝડપી ચાલવું સુંદર રીતે તરવું, એટલે તરવું એટલે ક્રિયાપદ કહેવાય જેને આપણે ગુજરાતીમાં વર્બ કહીએ. અને આજે સુંદર રીતે તરવું એ ક્રિયાપદ છે, અને સુંદર રીતે એ ક્રિયામાં કંઈક વધારે જણાવે છે એટલે એ એડ વર્બ છે, ક્રિયા વિશેષણ છે. વિશેષણ એટલે નામ જે સર્વનામને કંઈક વધારે સંમાર્જિત કરે તો એ વિશેષણ કહેવાય. વિશેષણનો એક એક્ઝામ્પલ વિચારી વિશેષણ અને ક્રિયા વિશેષણ બને એટલા ઓછા વાપરો, એનું કારણ એ છે કે નહીં તો પછી જે ભાષણ આપતો હોય એ આપણને અહીંયા બોલાવે અને આપણી સાથે જાત જાત લટર પટર વાતો કરે. બેન તમારું નામ લઈ ગયું? પ્રાચી જાની.
એને ગુસ્સાથી કહ્યું એ સુરીલી હવામાં લખવાની જરૂર હતી, જો કે આ અમારું કઈ જ લખવાની જરૂર નથી, પણ આપણે કંઈક લખતા હોઈએ તો એમાં વિશેષણ વાપરતા પહેલાં મનમાં બે વાર ઓમ નમો શિવાય બોલવાનું, પછી ગાયત્રી મંત્ર બોલવાનો, મહામૃત્યુંજય મંત્ર બોલવાનો, અને પછી પણ એમ લાગે કે આ આપણે આમાં વિશેષણની જરૂર છે તો એ લખવાનું. આશ્ચર્ય વિરામ 1000 શબ્દો આવે પછી એક વાપરવાની છૂટ, ત્યાં સુધી આશ્ચર્ય વિરામ વાપરવાની જરૂર નથી, બે તો ન જ વાપરવા, કારણ કે એ વ્યાકરણ સંબંધ નથી, એ વ્યાકરણની ભૂલ છે. શું કે હા, એ એસએમએસમાં ભાઈ યુ ને યુઆર ને કંઈક જાણતા, હજી હું એ ભાષા શીખી શકે નથી. પછી તમે જ્યારે કોઈ સંવાદ લખો કે પ્રિયાએ શું નામ હતું મેં ચિત્રકારનું, એ ક્યાં ગુમ થઈ ગયા, એ બંને જણા ગુમ થઈ ગયા, બંને જણા વડોદરા, તો પ્રિયાએ અમરને કહ્યું પછી જે પણ કહ્યું હોય તે એમાં બને એટલી વાર કહ્યું જ લખવું, કારણ કે લેખક એટલો બધો પોતાનામાં મત થઈ જાય છે આવા મોટા મોટા અક્ષરો લખે ત્યારે, કે એમ લખે કે એના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યો, આવા કંઈ ચાળા કરવાની જરૂર નથી. ટેલ યોર સ્ટોરી સ્ટ્રેટ, તમારે જે શબ્દોમાં તમારા મનમાં આવે એ શબ્દોમાં લખવાનું, એમાં બને એટલા ઓછા અલંકાર રાખો. લોકો એમ માનતા હોય છે કે અઘરા શબ્દો લખીએ કે વધારે અલંકાર મૂકીએ, કે આવી હવામાં સુરીલી લખીએ, કે જીવનમાં સળગતા પ્રશ્નો લખીએ, તો એ વસ્તુ વાર્તા કે કવિતા કે જે કંઈ બનતું હોય એ બને છે, એ વાત સાવ ખોટી છે. તમે વિચાર કરો, મનમાં એક વ્યક્તિની કલ્પના કરો, એ વ્યક્તિ તમે પોતે હોઈ શકો અથવા એવું કોઈ પ્રિય પાત્ર કે અપ્રિય પાત્ર જેની સાથે તમે વાત કરી રહ્યા છો, અને એની સાથે વાત કરતી વખતે તમે જે ભાષા વાપરતા હો એ ભાષા તમારી કલમમાંથી બહાર આવે તો એ ઓથેન્ટિક કહેવાય, અને નહીં તો કૃતક આર્ટિફિશિયલ વસ્તુ બની જાય. એટલે તેણે કહ્યું, રમેશે કહ્યું, પ્રિયાએ કહ્યું, કહ્યું કોઈ વાર બોલ્યા લખો તો દંડ નહીં થાય, પણ એમાં વધારે આવા ઉદ્ગાર કે ઘોષણા કરી કે એવા પ્રકારના બોલવા માટેના બીજા શબ્દો બને એટલા ઓછા વાપરો, એનાથી વાચકનું ધ્યાન એની તરફ નહીં જાય અને સીધું જે કહેવાય છે એના એની તરફ એનું ધ્યાન જશે. ત્રીજી, આ મારી પોતાની એક વાત છે કે આ જે માંદી સેન્ટિમેન્ટાલિટી જે છે, સિક સેન્ટિમેન્ટાલિટી, કે મધ્યમ વર્ગના કુટુંબમાં ગંગા ડોસી હોય, એમાં એને સામે રહેતો હોય, એક છોકરો રહેતો હોય અને એના માતા ઉપર હાથ મૂકી એને ગંગા ડોસી કે બેટા આ તને તો શું કહું, તારા દાદા જ્યારે જીવતા હતા ત્યારે તને એક ભેંસને ઉપાડીને ચાલી શકતા હતા, અત્યારે તો તને એટલે આ જાત પછી એની, અને એ કહેતા એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વર્ષે, અથવા તો પપ્પા પપ્પા તમે આખી જિંદગી અમારા જીવનનો ભાર વેંટાડ્યો છે, તો આજે મારા આજે તમારો જન્મ બર્થડે છે એટલે હું મારા પહેલા પગારમાંથી તમારી માટે સરપ્રાઈઝ કેક લાવી છું, આવી જાતના માંદલા વર્ણનો કે માંદલા સંવાદો ન લખતા, સીધે સીધું લખજો. અને આ વસ્તુ
થી દૂર રહેવાનો એક ઉપાય એ છે કે ડિટેક્ટિવ ફિક્શન વાંચો, જાસૂસી કથાઓ અથવા તો સાયન્સ ફિક્શન એટલે કે વૈજ્ઞાનિક કથાઓ, જેમાં દાખલા તરીકે પેલું ઈટી નામની જે ફિલ્મ હતી એ પ્રકારની એક કલ્પનાવાળી વાર્તા, જેમાં એકદમ મગજના બધા નકુચા ટાઈટ કરી દે. આપણે એમ વિચારીએ કે સાધારણ રીતે આપણે સાંભળતા આવતા હોઈએ છીએ કે એક હતો રાજા અને એને બે રાણી હતી, તો આ તો આપણી ટ્રેડિશનલ વાર્તા થઈ. પણ માનો કે વાર્તા એવી રીતે શરૂ થાય કે એક હતો રાજા અને એને બે નાક હતા, તો બે નાકવાળો રાજા પછી એને આગળ વધારો તમે તો કઈ રીતે, ક્યાં જાય? એક નાકમાંથી એ સુગંધ લે, બીજી નાકમાંથી દુર્ગંધ સૂંઘે, એવું હશે? એક નાકમાંથી ફૂફાળા મારે, બીજી નાકમાંથી સુખના શ્વાસ લે, એવું હશે? પછી એક નાક એક રાણી પાસે હશે, બીજું નાક બીજી પાસે હશે. આવા અનેક પ્રકારના આપણે આમાંથી પરપોટા કાઢી શકીએ અને આપણા મગજમાં આવેલી કલ્પનાને વિકસાવી શકીએ. ડોન્ટ વરી અબાઉટ રિયલિઝમ. એટલે રિયલિઝમની વાત જરૂર છે. દાખલા તરીકે તમે એમ લખો કે આપણા ભાઈ શું નામ, આ રામલાલભાઈ, એ કોફીના શોખીન છે અને પછી આગળ જતાં ચા પીવા માંડે, તો એમાં ભૂલ થઈ કહેવાય. તો એ પ્રકારના રિયલિઝમનું આપણે ધ્યાન જરૂર રાખી શકીએ. પણ એવા પ્રકારના જો આપણે ફેન્ટસી લખતા હોઈએ તો એમાં કશું પણ થઈ શકે. અત્યારે આપણે બેઠા છીએ ને આખો આ ફ્લોર અધ્ધર થઈને ઉડવા માંડી શકે. આપણે બધા ઉડતા ઉડતા કોઈ નાટ્ય લોકના પ્રવાસી જતા હોઈએ એવું બની શકે. અને એવું પણ બની શકે કે પેલા બેન આ ભાઈને પોર્ટ્રેટ કરવાની હા પાડી શકે, કારણ કે ફેન્ટસી છે, એમની ફેન્ટસી તો છે બરાબર. તો આટલી વાત કરે પછી આપણે બહાર જવાય, આવો બહાર. હવે શાંતિ રીતે લાવજો, શાંતિ રીતે લાવજો ને, ધીરે ધીરે. ચાલતા શીખવા ડબલ ધ સ્પીડ. ઓ ભાઈ, સ્લો મોશન. નોર્મલ સ્પીડ. બસ એમ બોલો ને ત્યારે અટકી જાય, જે રીતે જ્યાં હો ત્યાં એજ ભોજમાં સ્તબ્ધ થઈ જાય. ચાલો બધા એક જ દિશામાં જાઓ છો, સામ સામે જાઓ, કોઈ આ તરફ આવે કોઈ આ તરફ જાય, કોઈ કોલેજે જાય છે, કોઈ ઓફિસે જાય છે, કોઈ પ્રિય પાત્રને મળવા જાય છે, કોઈ પ્રિય પાત્ર પાસે છૂટીને ભાગે છે. એ જ ક્ષણે સ્તબ્ધ થઈ જાય. ચાલો ચાલો. હવે અમારો તાર તો આવતું જ નથી. બસ હવે જ્યારે બસ કહીએ ત્યારે અમારી તરફ મોટા કરવા, તમારું ધડ જે બાજુ હોય તેનો વાંધો નથી, પણ તમારો ચહેરો અમારી તરફ હોય. બધા એક જ સ્પીડથી ચાલે છે, એ કંઈ જરૂરી નથી. બસ
બડે ની અંદર મને બસ ડાર્કલી ગયો સમજાય છે ઘણી સમજાય ચાલો બસ ચાલો દેવજી બન જાય હવે આ જ્યારે બસ કહો ત્યારે બધાએ દેવકીબેન સામે પોઈન્ટ કરો આવી જગ્યા ચાલો જોરથી ચાલો વરસાદ પડે છે બસ એકદમ મિલિટરી સ્ટાઇલ ચાલો ફરી હા પોશાક ના કલર ની વાત હતી હવે એમના તરફ પોઈન્ટ હવે કોઈ પણ ક્રિયા કરીને જ્યારે બસ કહું ત્યારે કંઈક કરતા હો એવી રીતે બસ કરો બસ તરફ એટલે ટીમ તૂટી ગઈ તમારી ટીમ ટીમ બચાવી બસ ચાલે પણ હજી મજા આવતી નથી ચાલો ચાલો જોરથી ચાલો ઝડપથી ચાલો ડબલ સ્પીડ એકદમ એકદમ ઝડપથી ચાલો હવે સ્લો મોશન બેન તમારું સ્લો મોશન બહુ ફાસ્ટ છે બસ એમને તરફ ફોકસ અહીંયા આપણે ઓકે હવે ઓકે થેન્ક યુ ચાલો બેન ચાલો ચાલો એકદમ જલ્દી જાણે મિલિટરીમાં માર્ચ કરતા આવી દીધા પર્પઝ ફોલી છે બસ ચાલો હવે હું જ્યારે બસ કહું ત્યારે આ દાઢીવાળા ભાઈ લાલ જબ્બાવાળા ભાઈ તરફ બધાએ આંગળી બતાવવાની walk
દાડી વાળા ભાઈ મોટા માંથી કહે છે નો, હમણાં નહીં હમણાં નહીં, હું જયારે બસ કહું ત્યારે. અને એ વખતે બધાએ એમની સામે જોવા, એ નો કે ત્યારે એમની સામે. આ જગ્યાનો પણ ઉપયોગ કરવો આપણે. બસ એ નહીં સેટ આપણે નાટકમાં તમે ડેવ કરો કે એમ ના છો. ચાલો હવે સફેદ સાડી વાળા બેન કે છે જાઓ, કેશો બેન જાઓ. ઓકે બસ બસ આપ બેક ટેક વાળા ભાઈ એને કહેવાનું. સ્ટોપ સ્ટોપ કરો. ચાલો બસ ઓકે. હવે વિચાર કરી લો કે તમે શું કરો આ સીનમાં તો, અને આ લોકો કોણ છે શું છે એ પણ તમે ઓડિયન્સ કરો. તમારે સ્ટોપ કહેવાનું છે એમને. સ્ટોપ 1000 રીતે કહી શકાય, તમારી પાસે કમસે કમ કેટલા 101 રીતે કહી શકાય, 5-1 વાર તો કહી શકાય. Stop! Stop! Please stop! 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 Please stop! I'm not going to be able to do this. પછી આવ્યો છતાં પણ પ્રયત્ન કરો. ગાતા ને નથી રિસાઈ નીકળું. સર હવે તમારે મને આશ્ચર્ય થાય છે કે કોઈએ એમને વાલથી નહીં કહ્યું. તમે આ ગયું હવે એકાદી જેસ્ચર સાથે એમની તરફ જતા જતા કહો. હવે એમને બફલરને હાથમાં લઈને એટલે એક જ શબ્દમાંથી આપણે ઘણા બધા કાઢી શકીએ. પણ આ એક્ટિંગની વાત છે, આપણે લખતી વખતે આ શું કઈ રીતે કાઢી શકીએ એના સંદર્ભથી, કે ખાલી એક શબ્દ લખવાનો નથી હોતો, સ્ટોપ જ લખવાનું નથી હોતો, એની આગળ કઈ હોય એની પાછળ કઈ હોય, એટલે એના ઉપરથી સમજ પડશે કે બફલરને હાથ અડાડ્યો છે. તો ચાલો હવે અંદર જઈએ. તો કોઈ બાકી રહી ગયો કોઈને બીજાને લઈ? બાઈક ચાલતું નથી. કોઈ કહી શકે કે આપણે બહાર જે કહ્યું એ શા માટે કહ્યું? અમે
go at practice. So I have many things for the option. Sorry, no. Hello. 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 Hello.
शीशी पर दिया वो पति बोल रही है हमारे बट आई कैन शो यू द इजी गोइंग सुसाइड तो मेरा पहला बार पेशा तो वो कैसे बोल रही है मां आई आई एम क्वालिफाइड डॉक्टर दैट्स व्हाई आई वांट टू हेल्प यू आई नो दैट्स व्हाई यू आर माय कंसल्टेंट यस तुमने थोड़ा अच्छा बोलो पेन का ले लेता हूं बिकॉज़ आई only I hit him on the eye yesterday. Only I hit him.
on the eye yesterday. I only meeting on the eye yesterday. Hello, Bolo. It is a sink thought. You know what's your question? Only I meeting on the eye yesterday. मतलब के खाली मैं मैंने यहाँ पर बहुत मुख को मारा अने कहीं कर I only hit him on the eye yesterday यहाँ पर ये जो जुदी रीते क्या तुम्हें जो बोलो जो रेडियो अनाउंसर जी I only hit him on the eye yesterday नहीं यू आर ब्लीडिंग तुम्हें भारत पुलिस इंस्पेक्टर के पास गया हो अरे तुम्हें जो क्या तुम्हें बोलो I only hit him on the eye yesterday. Only I hit him on the eye yesterday. ये तो हो गया हो गया. अबे तभी. I only hit him on the eye yesterday. Only I hit the eyes straight. Oh, what a good Come in, come in, come in. Only day, come on. I hit it only on the eye yesterday. And the only last one. Only I hit him on the eye yesterday. Yes. I only hit him on the eye yesterday. I hit him only in one on the eye yesterday. Everything is I hit her only in the eye yesterday. So, yesterday. I hit her only in the eye yesterday, no? મારા ગુલાબ વાળામાં તારું ઓળખો તો મારામાં આવે
પડેલા પાકા કોણથી લચી પડેલા કોળના ઝાડ નીચે એક કોફીના કપને તારું નામ બેસે ઘણા દે પાકું બારે કોફીનો પડ્યો ને કોફી સાથે કોળનો સ્વાદે આવે તારા ને તારા બારથી માતો એ રંગ જમાવે વિદ્યા ઘણા દે એક પડ્યો આસુ ચાડની સુધી ખાડ ઉપર જોયું તો કોળના ઝાડને સંપૂર્ણ વૈભવ સુખી ગાડીઓ હાડપિંજરની જેમ લટકે છે બધું જ કાયમ નથી ટેબલ નથી ઊન નથી અને તું નથી નથી બોલ ના પાકા કો નથી પાંદડા બધું સાથે કાયમ છે કોફીનો કપ ટુકડે ટુકડામાં પહેરાઈ ગયો એક ટેલિફોન આવ્યો કે તને ફિલ્મમાં કામ મળી ગયું છે એને કોફી પીતા કરતા ઉઠી પડ્યો તને ઉત્સવના દિવેકમાં અતિયમાં હાથમાંથી પડી ગઈ કોફીનો કપ ટુકડે ટુકડામાં વહેંચાઈ ગયો બસ એ ક્ષણે હું બધું છોડીને ચાલી ગયો ને મારી આંસુ ભરેલી આંખોમાં તારો પાછો આવવાનો વાયદો હજી મેં સાચી આવ્યો છે આવો છો કહેવા માટે મારો હાથ હવામાં અંદર ટાણે રહ્યો હરકમાએ એ ના જોઈ શકેલો કોફીના કપના વીર વિકેટ થઈ ગયેલા ટુકડાઓ હજી સૂર્યની જેમ પૂછે છે પગમાં નહીં સૌથી પહેલા તો શરૂઆત તમે કરતા હો ત્યારે જેનો ગાયક લેખક ન હોય તો બહુ સારો કશું બીજું વિચાર પછી મેં કહ્યું એમ આવા જે હૃદય પાછા કાઢી હૃદયના કોઈ નીચા બોલું આની અંદર ટપકા 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 કેવું નહીં અને મારો પગ
अरे बाजू एक कॉपी का बना में बीस अरे आप होंगे एक सामान आटा वो तीन लड़का ये ना बाढ़ों के अधोया ओके ओके
આવે આખી માદી માદી વાર્તાઓ અને વાર્તાઓ કહેવાય અને આ રીતે લગાય એટલે શું લખો એ તો તમારા મસ્તિષ્કમાં જે આવે તે પણ શું ન લખો એ વધારે આવે તે અને એની આપણે આ ચર્ચા કરીએ હવે તમારામાંથી કોઈ આવે તમારાથી કોણ આવશે ક્યાં છે લેવલ ઇન્ડસ્ટ્રી કે
only my last workshop. And what about you? Chalo? Yeah, but you have a big group of Russia just create another option? How do you sound talent? Thank you.
વિતાવ એ છે કે આપણે આપણી જાતને જે ગુજરાતમાં સરપ્રાઈઝ કે છે એ સરપ્રાઈઝ આપતા કે અચાનક એક નાટકમાં એવું આવે છે કે નાટક ચાલે છે અને અચાનક હિરોએ ઓડિયન્સ લાઈન માણસનો ફોન કરે છે. આ નાટકમાં નાટક છે અને એક એક નાટકીય ઘટના છે. પછી એ ખૂબ સારે માટે જાય છે એટલે ઓડિયન્સ માણસ પણ ફોન એના ઉપર તમે લંબાવી શકો. એક નાટક એવું હતું જેમાં એક નાટકમાં લોકો રાહ જોઈ છે પડતો ભૂલે નહીં પડતો ખોતો નથી અને ઓડિયન્સમાંથી નાટક શરૂ થાય છે અને એને બોલો મને અવાજ વગેરે આવે એવી જે જરૂર થાય છે અને ઉપરથી કે જે નાટક કરવાના લોકો હતા એ બધા ભાગી ગયા છે અને કેવળ એક જ પાત્ર બચ્યું છે. તો આ વાતો કરતા કરતા લોકો ઉભા ચડ્યા છે ત્યારે આપણે નાટક બજાવીએ. તો આવી જાતના એક એની અંદર તમને જો સરપ્રાઈઝીસ આવે તો આપણો એનો કુતુહલ આપણે ખેંચાય કરવાય. ટૂંકમાં કેમના પ્રેમની વાત થઈ જાય વાટી માટે પેલું વાતે વાંચતા રહે આપણે ખબર પડી જશે કે આ હવે આગળ શું આમાંથી કેટલાય વાર્તાઓ લખી છે. સમજી શક્યા એ સ્વભાવ કારણ કે આ બધી વાર્તાઓ જે જે લોકોએ લખેલી બધા સાથે વાંચવામાં આવે અને દરેક પોતાની રીતે એનું મૂલ્યાંકન કરતો હતો પણ કેટલા લોકોએ તમારી જેમ શાલીનતાથી જે રીતે ભૂલ સ્વીકારી હોય અને કેટલા લોકોએ ના એવું નથી મને તો મજા આવી એટલે એક જ સ્વીકાર પણ કર્યો કે સમય ફેરવું પડે છે અને એ માટે કાઢી હજી બીજા હાથ ઓછા થઈ ગયા પણ હવે થશે. હા બોલો હવે શું કહે Okay.
કે એક છોકરો ત્રણ પૈસા ફ્રેન્ડ્સ છે અને એક છોકરો છે જે પોતાની ગર્લફ્રેન્ડના ફૂલમેન્ટનો ફેઝ થયો છે હવે એ સાયકેટ્રિસ્ટ છે એ ડિટેક્ટિવ છે અને એ જે છોકરો છે એની ગર્લફ્રેન્ડની બેક સ્ટોરી એ છોકરાની અને ફેમિલી જોડેની બેક સ્ટોરીની બેક સ્ટોરી અને એ એમાં આખું આટા કુટી બેકગ્રાઉન્ડ ફ્રેશર અત્યારનું જે ચાલે છે એ વાઇસ સસ્પેન્સમાં ફેલ કરવાનો ટ્રાય કરતો અને એમાં એક છોકરાને રોગ હોય છે વૈજ્ઞાનિક રોગ કે એ જે છોકરો કોઈને કહે કે તમે આવું કરો તો એનાથી ઊંધું કરે એક્ઝેક્ટ ઊંધું કરે તો એ સાયકેટ્રિક એવો રોગ હોય છે તો એ રોગ પેલો ડૉક્ટરને સમજતો હતો ડિટેક્ટિવ સમજતો હોય છે તે મને વચ્ચે તરફ છે અને એનું આખું મેં થોડું ફિલ કરવાનું ટ્રાય કરતો આપણે આજે વાતો વાંચી જે વાતો કરી છે એવું કઈ સમજ આવી છે મારી અપકમિંગ શોર્ટ ફિલ્મ છે ઇન્સોમનિયા એની વાત છે કે એક વ્યક્તિ છે જે ઇન્સોમનિયા પીડાય છે અને એક રાત ઉછળીને ચાલુ થાય છે કે ઈશ્વરનો પ્રયત્ન કરે છે પણ જાગી જાય છે અને થોડો પાર્ટ જે ઈશ્વર બોલે છે અને અચાનક એની પાછળથી એનો જેને અવાજ મળે છે તમ તેને જોડે છે તો એસિડલી એના જોશ રાખતો માણસ એની સામે આવી એની સાથે વાત કરે છે અને પૂછે છે તું કોણ છો ત્યારે કે ઉપર વિચાર વિઝિબલ કોણ અને એ એને કહે છે કે તારું જે પણ તારે હેલ્થમાં શું છે જે ક્રાઇસિસ છે જેને લીધે તું પીડાય છે એ તું મારે વાત તારું ઉંમર થોડું તું તારી પાસે જ કર મારી પાસે જ કરો અને એના માખો ફેસ્ટ જીવન આવે છે જે એને પણ રેજેક્ટ છે કે એ પોતાના ઘરમાં એટલો બધો બિઝી હતો કે એની એના મધર છે એના ને સંસારમાં નથી પહોંચી શક્યો અને અને જે એની સિક્વન્સ છે એની અંદર કે બેઝિક વસ્તુ કે મને બહુ લાગી છે અને પહેલાં કહીને જવાબ દીધું મેં પછી બધી આપણે આપણે કાઢી કેમ કે ના બધું મરી ગઈ છે તો લાઈફ મને પહેલાં વિચારો મને બહુ લાગી છે પછી હું જ કહું છું મને બહુ નથી લાગી કે મેં મારા વિચારને મારી નાખતો આપ લોકો સાથે કે બીજા વિચારને મારે છે તો ભાગ